માણાવદર ટ્રક ટ્રાન્સપોર્ટની મીટિંગમાં જેસકા માલ ઉસકા હમલનો નિર્ણય લેવામાં આવ્યો। ડીઝલ અને ટોલ ટેક્સમાં વધારાના કારણે ટ્રાન્સપોર્ટનો વેપાર મરણતોલ હાલતમાં છે। માણાવદર ટ્રક ટ્રાન્સપોર્ટની મીટિંગમાં જેસકા માલ ઉસકા હમાલનું અમલીકરણનો નિર્ણય કરવામાં આવ્યો હતો। દેશમાં એક બાજુ કોરોનાની લહેરના લીધે ટ્રાન્સપોર્ટ સહિત મોટાભાગના ધંધાઓમાં વિપરીત અસર થવા પામી છે અને બીજી બાજુ વધતા જતા ડીઝલ અને ટોલ ટેક્સમાં વધારાના કારણે ટ્રાન્સપોર્ટનો વેપાર મરણતોલ હાલતમાં છે। મોટાભાગના ટ્રાન્સપોર્ટએ પોતાના વાહનો વેચવા કાઢ્યા છે તો કેટલાક લોકો વાહનોના બેંકના હપ્તા પણ ન ભરી શકતા કફોડી હાલતમાં મુકાયા છે। માણાવદર ટ્રક ટ્રાન્સપોર્ટની મીટિંગમાં જેસકા માલ ઉસકા હમાલનું અમલીકરણનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેમાં માલ મોકલનાર તેમજ માલ મેળવનારને ચડાઈ ઉતરાઈ ટ્રક વેબ્રિજનો ખર્ચ મુનિયાનું તેમજ ચા પાણી ખર્ચ આપવાનું સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો હતો। બીજી બાજુ સરકાર પાસે ડીઝલ અને ટોલ ટેક્સમાં રાહત માટે માંગણી પણ કરવામાં આવે એવી વાત કરવામાં આવી હતી। નમસ્કાર, હું મુકેશભાઈ સુવા, માણાવદર સીવા રોડવેઝના માલિક। આજ રોજ માણાવદર મુકામે માણાવદર તાલુકા ટ્રક ઓનર્સ એન્ડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન વતી અમે લોકોએ સહભાગી થઈ મિટિંગ કરી અને એવું નક્કી કરેલું છે કે આવતી તારીખ 1/8/2021 માણાવદરમાં ગાડી ભરવાની, ખાલી કરવાની, કોઈ જાતની મજૂરી ગાડી માલિક કે ડ્રાઈવર ચૂકવશે નહીં। આ નિર્ણય છે એ અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન ગુજરાત, ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ દિલ્હી, એના ચુકાદાને માન આપી આજથી અમે આ ઝુંબેશ ચાલુ કરીએ છીએ અને 1/8/2021 કોઈ પણ ગાડીવાળો લોડિંગ અનલોડિંગ ચાર્જ ચૂકવશે નહીં, જિસ્કા માલ ઉસકા હમાલ નીતિનો અમલ કરશું। અસ્તુ।